હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોશું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી આપણે એક ખૂબ જ મોટો પરિપત્ર આપ્યો છે અગત્યનો જે છે તારીખ નવ નવ બે હજાર એકવીસના રોજનો તો આ પરિપત્રની આપણે અગત્યની સૂચનાઓ જે અમુક કોર્સ સ્ટુડન્ટ છે તેને લાગુ પડે છે સેમેસ્ટર વાઇઝ તો તે લોકોની એક્ઝામ વિશે બાબતનો પરિપત્ર છે તો પરિપત્રની આપણે માહિતી મેળવતા પહેલાં જો તમે હજી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઇક કરજો અને અમારા ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં ફોલો થજો ત્યાંથી પણ તમને દરેક અપડેટની માહિતી જાણવા મળશે તો હવે જોઈએ આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી તારીખ નવ નવ બે હજાર એકવીસના રોજનો શું પરિપત્ર આવ્યો છે તે તો આ પરિપત્રમાં જાણ કરવામાં આવે છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગન તમામ વિદ્યાશાખાના કોલેજોના આચાર્યશ્રીઓ યુનિવર્સિટીઓ સંચાલિત અનુસ્નાતક ભવનના અધ્યક્ષશ્રીઓને તેમજ સંલગન કોલેજોના ચાલતા અનુસ્નાતક સંસ્થાઓના વડાઓને જણાવવાનું કે શૈક્ષણિક વર્ષ બે હજાર વીસ એકવીસના પ્રથમ સત્રની આગામી તારીખ પંદર નવ બે હજાર એકવીસથી શરૂ થતી પરીક્ષાની યાદી તારીખ જાહેર કરવામાં આવે છે તે નીચે મુજબ છે પોઈન્ટ છે વન યુનિવર્સિટીની પરીક્ષાઓના સમયે આપની સંસ્થા કોલેજમાં અન્ય પરીક્ષાઓનું આયોજન કરવું નહીં આપની સંસ્થા કોલેજ યુનિવર્સિટીની પરીક્ષાઓની બેઠક વ્યવસ્થા માટે ખાલી રાખવાની રહેશે બીજો પોઈન્ટ છે આગામી સપ્ટેમ્બર બે હજાર એકવીસમાં લેનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાઓ દરમિયાન સરકારશ્રી તરફથી સમયાંતરે જાહેર થયેલ કોવિડ નાઇન્ટીન અંતર્ગતની માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે ઉપયુક્ત તારીખ સંબંધિત પરીક્ષાર્થીઓના ધ્યાન પર આવે તે રીતે પ્રસિદ્ધ કરવા વિનંતી તો હવે આમાં જે વિદ્યાર્થીઓની પરીક્ષા બાકી છે જે જે કોર્સ છે બીકોમ એક્સટર્નલ સેમેસ્ટર ટુ બીકોમ એક્સટર્નલ સેમેસ્ટર ફોર BA એ એક્સટર્નલ સેમેસ્ટર ટુ બી એક્સટર્નલ સેમેસ્ટર ફોર એલ એલ બી ઓલ્ડ કોર્સ સેમેસ્ટર ટુ 2 LLB બી બે હજાર સોળ સેમેસ્ટર ટુ એલ એલ બી બે હજાર ઓગણીસ સેમેસ્ટર ટુ એક્સટર્નલ અને ઓલ્ડ કોર્સવાળાની પરીક્ષા છે તે લોકોની પરીક્ષા હજુ બાકી પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે એટલે એ લોકોની પરીક્ષા શરૂ થાય છે તારીખ પંદર નવ બે હજાર એકવીસથી અને પૂરી થાય છે તારીખ ત્રેવીસ નવ બે હજાર તો તેમાં પરીક્ષાનો ટાઈમ ટેબલ પણ આવી ગયું હોય છે જે તમારે વેબસાઇટ ઉપરથી જોવાનું રહેશે અને એક્ઝામનો ટાઈમ પણ અહીંયા આપેલો છે તમારી એક્ઝામ મુજબ તો વિદ્યાર્થી મિત્રો આવી દરેક અપડેટની માહિતી અમે તમારા સુધી પહોંચાડતા રહીશું